પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા અને વિધાનસભા વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ જામનગરમાં ધારાશાસ્ત્રી કિરીટ જોશીના ઘરની મુલાકાત લીધી અને તેમને સાંત્વના પાઠવી હતી. આ સમયે જામનગરના ધારાસભ્યો તેમજ ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમ સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આગેવાનો હાજર રહ્યા હતા. બંને કોંગ્રેસના નેતાઓએ ગુજરાતમાં કથળતા કાયદો વ્યવસ્થા અંગે પ્રતિક્રિયા આપી હતી. આજે ગાંધીના ગુજરાતમાં સમગ્ર સૌરાષ્ટ્રને જામનગરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે. એના ખ્યાતનામ વકીલ ભાઈ શ્રી કિરીટભાઈ જોશીની જાહેરમાં અત્યંત ક્રૂર રીતે હત્યા કરવામાં આવી છે. આજે એમના પરિવારજનોને મળ્યા અત્યંત દુઃખની લાગણી સાથે કહેવું પડે કે આજે ગુજરાતમાં માફિયાઓ બેફામ બન્યા છે. ઠેર ઠેર બળાત્કારના બનાવો બને, હત્યાના બનાવો બને, કાયદો વ્યવસ્થા જેવી કોઈ પરિસ્થિતિ નથી રહી. આજે ગાંધીના ગુજરાતમાં ગુંડાઓનું રાજ છે અને શિક્ષિત માણસો, અભ્યાસુ માણસો સમાજ માટે ક્યાંક આપવા પ્રયત્નશીલ લોકોની સામે સરકાર અને સરકારની નિષ્ફળતાના કારણે જરા સરા જાહેરની ખૂન થાય, સામાન્ય માણસનો અવાજ રૂંધાય અને બિહાર અને યુપી કરતાં પણ બદતર હાલતમાં ગરબા ગુજરાતીઓને જીવવું પડે એવી સ્થિતિમાંથી બહાર લાવવા માટે કોંગ્રેસના કાર્યકર્તાઓને અમે વિનંતી કરી છે. તો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ સુજલામ સુફલામના નામે શરૂ કરવામાં આવેલા જળ સંગ્રહ અભિયાન અંગે ભાજપ સરકારની ઝાટકણી કાઢી. ત્યારબાદ તેઓ જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત બેઠકમાં પણ તેમણે હાજરી આપી હતી. ત્યારે ઉનાળા પહેલા ચૂંટણીઓ આવી અને નર્મદાના પાણીનો વેડફાટ કરવામાં આવ્યો. ચૂંટણીમાં પબ્લિસિટી માટે સી પ્લેન ઉડાડવામાં આવ્યા અને આજે જ્યારે ખરેખર ગુજરાતના ખેતરો પાણી માટે તરસી રહ્યા છે, ગુજરાતની પ્રજા પાણી માટે વલખા મારી રહી છે, ત્યારે લોકોનું ધ્યાન ગેરમાર્ગે દોરવા માટે આ જળસિંચનના કાર્યક્રમના નાટક કરવામાં આવે છે. ખરેખર સરકારની જવાબદારી હતી કે નર્મદા ડેમની ઊંચાઈ વધી છે, દરવાજા મૂક્યા છે, તો ગુજરાતના દરેક ઘર સુધી પાણી પહોંચે, દરેક ખેતર સુધી પાણી પહોંચે, એ પાણી પહોંચાડવામાં સરકાર નિષ્ફળ રહી છે. ત્યારે એ ઢાંકવા માટે આવા કાર્યક્રમો